બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વિકટ બનતા જિલ્લામાં ઓક્સિજનની અછત થવા લાગી હતી અને ઓક્સિજન ના મળવાના કારણે કોરોનાના દર્દીઓને તરફડિયા મારીને પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે કોરોનાના કારણે જિલ્લામાં ભયજનક સ્થિતિનું નિર્માણ થયું છે અને આવી સ્થિતિને પહોંચી વળવા માટે ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે, જેને લઈ બનાસકાંઠા સાંસદની માંગણીઓને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ નાખવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોનાની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની ખૂબ જ અછત જોવા મળી રહી હતી, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની સુવિધા ઊભી કરવા માટે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને 30 એપ્રિલના રોજ પત્ર લખી માંગણી કરી હતી. બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે અને અંદાજે 40 લાખની વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાં 14 તાલુકાઓ આવેલા છે અને 14 તાલુકાઓમાં કોરોના સંક્રમિત દર્દીઓની ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત વર્તાઈ રહી છે. જો કે જિલ્લાના સંક્રમિત દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજનના બાટલા લેવા માટે છેક અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું. આથી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, થરાદ, અંબાજી ખાતે ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવે તેવું પરબતભાઈ પટેલે વડાપ્રધાનને અનુરોધ કર્યો હતો. જો કે વડાપ્રધાને પરબતભાઈ પટેલની આ માંગણીને માન આપી બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને થરાદ ખાતે 2 પ્લાન્ટની મંજૂરી આપી દીધી છે. તો બીજી તરફ સાંસદ પરબતભાઈ પટેલે તાજેતરમાં જ મેડિકલ સાધનો, ઓક્સિજન ખરીદવા માટે પણ પોતાની બચત ગ્રાન્ટમાંથી 35 લાખ રૂપિયા બનાસકાંઠા જિલ્લાને ફાળવ્યા હતા. જો કે બનાસકાંઠા સાંસદે જિલ્લાની જનતાના હિત માટે હંમેશા કાર્યશીલ રહ્યા છે અને જિલ્લામાં વિકાસના કામોને મહત્ત્વ આપીને પ્રયત્નશીલ રહ્યા છે. દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કેર અંતર્ગત કેમ કે દેશમાં 581 ઓક્સિજન પ્લાન્ટ આપવાની વાત કરી. એના ભાગરૂપે પહેલાં જે 400 પ્લાન્ટ મંજૂર કર્યા જુદી જુદી ક્ષમતાવાળા, એમાં ગુજરાતમાં 20 પ્લાન્ટ આપ્યા અને ગઈકાલે જે 181 પ્લાન્ટ મંજૂર કર્યા એમાંથી 19 ગુજરાતમાં અને 19માંથી અંબાજી ટ્રાઇબલ પટો અને થરાદમાં 50-50 બેડની ક્ષમતામાં માટેના 200 LPMના બંને પ્લાન્ટો મંજૂર કર્યા છે, જેથી આ વિસ્તારમાં જે અમારી ડિમાન્ડ હતી એમ તો મેં માગણી કરી હતી જિલ્લામાં પીએમ કેર અંતર્ગત 4 પ્લાન્ટની, જેમાં પાલનપુર, ડીસા, અંબાજી અને થરાદની માગણી કરી હતી. પણ 581 જ્યારે દેશમાં આપવાના હતા એમાંથી સમગ્ર રાજ્યમાં જ્યારે 39 આપ્યા છે, એના ભાગરૂપે બનાસકાંઠામાં પણ 2 આપણને મળ્યા છે. દેશના પ્રધાનમંત્રીશ્રીનો હૃદયથી દિલથી બનાસકાંઠાના જનપ્રતિનિધિ તરીકે બનાસ પાછું હતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આને લીધે બીજા પ્લાન્ટો પણ જે થવાના છે એ પ્લાન્ટો પણ ઉપયોગી થશે એટલે પ્રધાનમંત્રીશ્રીનો આભાર. અને આ રીતે તમામ જગ્યાએ આજે પણ મિત્રો રામા પણ ડૉક્ટરો નહોતા, 2 દીકરાઓ મારા પીજીની તૈયારી કરતા હતા, એમણે કીધું કે અત્યારે પીજીની તૈયારી કરી નથી અને ખાસ કિસ્સામાં સરકાર પાસેથી, સીપીઓ પાસેથી, કમિશનરશ્રી પાસેથી હુકમ કરાવીને આજે 2 નવા ડૉક્ટરો પણ રામા મૂક્યા એટલે રામા પણ મારી 3 ડિસ્ચાર્જ પૂરી થઈ. અને રાજસીએચસી ખાતે પણ હવે ઓપીડી પણ ચાલશે અને 20 બેડ કોરોના માટેની કીધી છે એને પણ સારવાર મળશે.